તારીખ ત્રીજી મે વિક્રમ સંવત 2078 વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામજીની જન્મજયંતિ નિમિત્તે શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ ખાતે આવેલા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી સવારે 9 કલાકે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ તમામ વ્યવસ્થા અંગે દર્ભાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એવા શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ વાઘોડિયા રોડ સ્થિત આવેલ કુસુમ વાટિકા ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્ભાવતીના ધારાસભ્ય અને બ્રહ્મ અગ્રણી શૈલેષ મહેતા, બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ શ્રીમતી મીનાબેન મહેતા, પરમ પૂજ્ય 1008 ડૉક્ટર જ્યોતિર્નાથજી મહારાજ, મ્યુનિસિપલ કાઉન્સિલરો તેજલબેન વ્યાસ, જાગૃતિબેન કાકા, આશિષ જોશી, પૂનમબેન શાહ, સચિન પાટડિયા, જ્યોતિબેન પટેલ, હેમિશાબેન ઠક્કર સાથે જ વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના પ્રમુખ માલવભાઈ ઉપાધ્યાય, મહામંત્રી મુક્તેશભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં શહેરના વિવિધ એકમોના બ્રાહ્મણ આગેવાનો સાથે પરશુરામ જયંતિની શોભાયાત્રાને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રા અંગે શૈલેષભાઈએ જણાવ્યું હતું કે શોભાયાત્રા 5 કિલોમીટરની રહેશે. સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી નીકળશે, જે અમદાવાદી પોળ સ્થિત પંચમુખી મહાદેવ મંદિર ખાતે મહાઆરતી સાથે સંપન્ન થશે. આ શોભાયાત્રામાં બ્રાહ્મણ બહેનો ભગવા સાફામાં સૌથી આગળ રહેશે. પાદરા તથા વડોદરાથી બાઇકો તથા ગાડીઓમાં આ શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં હિન્દુ ધર્મના સાધુ સંતો ઉપસ્થિત રહેશે. તમામ રૂટ પર ઠંડા પીણા, છાશ, સરબતનું વિતરણ કરવામાં આવશે. સાથે જ મુસ્લિમ બિરાદરો દ્વારા પણ આ વર્ષે શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવનાર છે. સાંજે ડભોઈ ખાતે તેઓ શોભાયાત્રામાં જોડાશે. આ જ રીતે શૈલેષભાઈના માર્ગદર્શન હેઠળ હાલોલ, પાદરા, ચાણોદ, ડભોઈ વગેરે જગ્યા પર ભગવાન પરશુરામજીની શોભાયાત્રા અને મહાઆરતી થશે. પરશુરામનો જન્મોત્સવ ઉજવવા માટે એની તૈયારીઓ ના ભાગરૂપ આજે અહીંયા આગળ એક મીટિંગ રાખવામાં આવી અને વડોદરા શહેરના તમામ વિસ્તારમાં બ્રહ્મ સમાજના જે એકમો છે એના તમામ પ્રતિનિધિઓ અહીંયા હાજર હતા. આ ઉપરાંત પાદરા, ડભોઈ અને જે વિસ્તારમાંથી અહીંયાથી નીકળવાની છે શોભાયાત્રા, એ વિસ્તારના મુખ્ય આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા. સાથે ડભોઈ વિધાનસભામાં આવતા બીલ, ખલાલી અને બાયલી ત્યાંથી પણ બ્રાહ્મણો આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહેનાર હતા. અને આ શોભાયાત્રા ફક્ત બ્રાહ્મણોની ના રહેતા, હિન્દુ એકતાની યાત્રા હોય એ રીતનો માહોલ ધીરે ધીરે સર્જાઈ રહ્યો છે અને તમામ હિન્દુ સંગઠનો પણ આ યાત્રામાં જોડાયા. સાથે જ એ દિવસે મુસ્લિમ બિરાદરોની ઈદ છે અને તે દિવસે ઈદનો માહોલ હોય, મુસ્લિમ લઘુમતી આગેવાનો પણ દર વખતે આ શોભાયાત્રાનું સન્માન કરતા હોય છે, એ રીતે સન્માન કરવાના છે. વર્ષોથી આ વિસ્તારમાંથી આ શોભાયાત્રા નીકળે છે અને આ શોભાયાત્રા એક વડોદરા શહેરનું આગવું આકર્ષણ બની ગયું. ત્યારે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય, સાથે સાથે સંતો પણ આ યાત્રામાં જોડાશે. એના માટે દર્દીઓની વ્યવસ્થા છે, ખુલ્લી જીપોની વ્યવસ્થા છે, ટ્રેક્ટરો પણ આવવાના છે, આઈસર ટેમ્પો. સૌથી મોટું આકર્ષણ લગભગ અમે 500ની અપેક્ષા રાખી હતી, પણ 700 થી 800 જેટલી બહેનો સૌથી આગળ શોભાયાત્રામાં રહેનાર છે એમ સ્કૂટરો ટુ વ્હીલર. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.